નમસ્તે મિત્રો, હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. કેમ છો બાળ દોસ્તો? આજે આપણે જવાહર નવોદય એની અંદર જે અપૂર્ણાંક ચેપ્ટર છે એનો ભાગ 3 ની અંદર આજે સમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી વિશે આપણે સમજવા જઈ રહ્યા છે, જે તમે ખાસ સાદુરૂપના દાખલા હશે એમાં આપણે ખૂબ જ ઉપયોગી બનશે. તો વધુ સમય ન લઈએ વિષય તરફ આગળ વધીએ. સમછેદી અપૂર્ણાંક એટલે શું? મેં ભાગ 1 ની અંદર એની વ્યાખ્યા સમજાવી. જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, બરાબર, આવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. એના આજે આપણે દાખલા જોઈએ. ખાસ સરવાળાની વાત કરીએ આપણે, બરાબર, સરવાળા કેવા હોય તો એના દાખલા આ રીતે પૂછાય, 5 ના છેદમાં 7 વત્તા 9 ના છેદમાં 7, બરાબર. તો આવા દાખલાની અંદર કઈ નથી મિત્રો, છેદ સરખા છે તો બરાબર શું કરો, અંશ નો સરવાળો 5 વત્તા 9 બરાબર 7, બરાબર. છેદ ની અંદર 7 આવી ગયા, 5 માં 9 નાખો એટલે કેટલા આવે, 14 ના છેદમાં 7, આ એનો જવાબ થાય છે. જો તમને 7 2 14 છેદ પણ ઉડે તો 2 ના છેદમાં 1 હોય, અથવા 2 જવાબ આપે તો પણ સાચો, આ પણ સાચો ને આ પણ સાચો હોય છે. જે તમને ઓપ્શન માં આપેલું હોય એના આધારે આપણે જોવાનું. ત્યાર પછી બીજો દાખલો કરીએ, 5 ના છેદમાં 9 વત્તા 6 ના છેદમાં 9 વત્તા 2 પૂર્ણાંક 1, નવમાંશ. આવી રીતે પણ દાખલો આપે તો શું કરવું? તો જોઈ લે, એકદમ સરળ છે. અહીંયા છેદ સરખા છે, અહીં 9 9 અને 9. મિત્રો ખાસ આપણે આ જોઈએ, 2 પૂર્ણાંક 1 નવમાંશ એ શું કહેવાય છે, મિશ્ર અપૂર્ણાંક છે. તો મિશ્રને આપણે કેમાં ફેરવી નાખવાનું, સાદામાં. 8 ના છેદમાં 9 ના 9 વત્તા 6 ના છેદમાં 9 ના 9, અહીંયા શું થશે, 9 2 18 ને 19, 19 ના છેદમાં 9. કઈ રીતે આવ્યા એ આપણે જોઈ લઈએ. મેં તમને ખાસ પેલા લેક્ચર ની અંદર વાત કરી હતી, જે મિશ્ર અપૂર્ણાંક હોય ને સાદામાં ફેરતો, ગુણાકાર 9 નો અને 2 નો ગુણાકાર થશે, 9 ગુણ્યા 2 થયા. એની અંદર આ ઉપલી સંખ્યાનો સરવાળો કરવાનો, છેદના 9 ના 9 રે, 9 2 18 ને 19 ના છેદમાં 9, ખાસ નોંધી લઈએ, બરાબર. હવે આપણો દાખલો એકદમ સરળ થઈ જશે. 19 8 વત્તા 6 વત્તા 19 ના છેદમાં 9, બરાબર. હવે આ ઉપલી જે અંશ છે ને ત્રણેય નો સરવાળો કરી નાખીએ, 8 અને વત્તા 6 14 14 વત્તા 19, અહીંયા આપણે કરી લે 14 વત્તા 19 કરી લે, ભૂલ ન થાય. જવાબ કેટલો આવશે, 33 33 ના છેદમાં 9, આ આપણો જવાબ થશે. મિત્રો ખાસ પરીક્ષાની અંદર આ રીતે દાખલા પૂછાય છે, અથવા આ રીતે હજુ આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ જોઈએ. 5 પૂર્ણાંક 6 અષ્ટાંશ વત્તા 3 પૂર્ણાંક 3 અષ્ટાંશ નો સરવાળો શું થાય, આવી રીતે પૂછે તો પણ શું કરવું. અહીંયા આપણે નોંધી લે, આ બંનેનો ગુણાકાર આપણે હમણાં જોયું મિશ્ર અપૂર્ણાંક છે, અશુદ્ધમાં ફેરવી નાખીએ, 8 5 4 46 ને 6 46 ના છેદમાં 8 વત્તા 8 23 24 25 26 27 ના છેદમાં 8. મિત્રો આ મિશ્ર અપૂર્ણાંક છે બંને સંખ્યા, એને આપણે અશુદ્ધમાં ફેરવી નાખી, છેદ તો 8 જ છે એટલે આપણો સરવાળો ઈઝી થશે. હવે આપણે શું કરવાનું, 46 વત્તા 27 ના છેદમાં 8, બરાબર. 46 વત્તા 27, તો 7 6 ને 13 નો તગડો વધી પડી 1, 6 સરવાળો આપણે કરીએ છીએ 73 ના છેદમાં 8 આવે. મિત્રો આવા જયારે જો રકમ ની અંદર મિશ્ર અપૂર્ણાંક હોય ત્યારે આપણે જવાબે આ પણ જવાબ આપણો સાચો થશે, પણ આપણે એવા જ સમયે જો ઓપ્શન ની અંદર મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ હોય તો આને આપણે મિશ્રમાં ફેરવી નાખીએ. આપણે જોઈ લઈએ, 73 ભાગ્યા 8 8 9 72, શેષ 1 વધી, ભાગફળ કેટલું છે, 9, શેષ 1 ભાજક 8, આ પણ આપણો જવાબ સાચો ગણાય છે. ખાસ બાળ મિત્રો અહીંયા ધ્યાન આપવાનું, આ પણ આપણો જવાબ ઓપ્શન માં આપે તો સાચો ગણાશે, જ્યારે ઓપ્શન માં આ આપે તો પણ સાચો ગણાય છે, બરાબર. ત્યાર પછી આપણે એક દાખલો જોઈએ અલગ રીતે, કે આ રીતે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. જોઈએ આપણે આ રીતે લંબચોરસ આપશે, લંબચોરસ ની એક બાજુનું માપ 4 પૂર્ણાંક 1 દૂત્યાંશ 2 પૂર્ણાંક 1 દૂત્યાંશ હોય, લંબાઈ બરાબર 4 પૂર્ણાંક 1 દૂત્યાંશ અને પહોળાઈ બરાબર 2 પૂર્ણાંક 1 દૂત્યાંશ હોય તો લંબચોરસ ની પરિમિતિ શોધો. મિત્રો પરિમિતિ એટલે બીજું કઈ નહીં, આ એ સેમી માં આપેલું છે. ખાસ મિત્રો એકમ આપણે ધ્યાન આપી દઈએ, 4 પૂર્ણાંક 1 દૂત્યાંશ એ સેમી છે, પહોળાઈ પણ 2 પૂર્ણાંક 1 દૂત્યાંશ. તો પેલા આપણે આ 4 પૂર્ણાંક 1 દૂત્યાંશ અને 2 પૂર્ણાંક 1 દૂત્યાંશ છે ને
જે મિશ્રો આપેલા છે એને આપણે અશુદ્ધમાં ફેરવી નાખે, ચાર દુ આઠ ને એક, નવ ના છેદમાં બે આવે, ચાર બે દુ ચાર, ચાર ને એક પાંચ ના છેદમાં બે આવે. મિત્રો આ બંને આપણે મળી ગયા. પરિમિતિ એટલે શું? ખાસ મિત્રો ધોરણ ચાર માં આપણે આ બધું આવે છે. પરિમિતિ એટલે ચારે બાજુ નો સરવાળો, એનો મતલબ કે અહીંયા નવ ના છેદમાં બે છે તો લંબાઈ નવ ના છેદમાં બે, તો લંબાઈ નો પહોળાઈ પાંચ ના છેદમાં ચાર હોય મિત્રો, પાંચ ના છેદમાં બે સોરી, તો આ પણ પાંચ ના છેદમાં બે હશે. તો ચારે બાજુના માપનો આપણે સરવાળો કરવાનો હોય તો પરિમિતિ ની આપણે સૂત્ર લખી નાખીએ. પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, આ પણ સૂત્ર છે. બીજું સૂત્ર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, ઈ પણ આવે. પણ આપણે આપણે સાદું ને સરળ આપણે સમજી લઈએ, સરવાળા કરી રહ્યા છીએ પૂર્ણાંક, એટલા માટે અહીંયા આવશે નવ ના છેદમાં બે, પહોળાઈ આવશે પાંચ ના છેદમાં બે, નવ ના છેદમાં બે વત્તા પાંચ ના છેદમાં બે. મિત્રો ખાસ દાખલામાં કઈ નથી, આવો દાખલો પૂછે એટલે આપણે મૂંઝાઈ જઈએ પરિમિતિ નો, પણ કઈ છે નહીં. નવ ને પાંચ કેટલા થશે? દસ, તેર વત્તા નવ ને પાંચ તેર છેદમાં બે, તેર દુ છવ્વીસ, સોરી નવ ને પાંચ ચૌદ થશે મિત્રો, ચૌદ ચૌદ અહીંયા આવશે, ચૌદ દુ અઠ્યાવીસ ના છેદમાં બે. પરિમિતિ કેટલી આવી? ચૌદ, અઠ્યાવીસ ને બે વડે ભાગવું એટલે આનો જવાબ આવશે. આપણે પરિમિતિ કીધી, આ ચોરસ ની પરિમિતિ બરાબર જવાબ આપણે આવે છે ચૌદ, બરાબર. ખાસ કઈ છે નહીં, હું તમને આવો જ દાખલો હોમવર્કમાં આપું છું, જે તમે કરવાનો છે એની અંદર હું ત્રિકોણ કરી નાખું છું. ખાસ મિત્રો હોમવર્કમાં તમને આપું છું, આ ત્રણ દાખલા તમે કરજો બરાબર. આ ત્રિકોણ આપેલું છે, એની આપણે પરિમિતિ શોધવાની, ત્રણ ગુણા એક દુત્યાંશ એક છે ત્રણ, અને ત્રણ ગુણા એક દુત્યાંશ આપેલા હોય તો ત્રિકોણ ની પરિમિતિ શોધો. મિત્રો અહીંયા જવાબ સેમ એમાં છે, એટલે આ કઈ બીજું છે ને. બીજો એક હોમવર્કમાં દાખલો આપું છું, ત્રણ પૂર્ણાંક છ પંચમાંશ વત્તા ચાર પૂર્ણાંક ત્રણ પંચમાંશ વત્તા એક નો સરવાળો કરો મિત્રો અહીંયા, બરાબર. આ બે દાખલા હોમવર્ક માં આપું છું, એક અને આ બે હોમવર્ક માં આપું છું. આશા રાખું છું તમને આ સરવાળાના દાખલા છે, બધા દાખલા સમછેદી છેદ સરખા છે એવા કર્યા. હવે આપણે શું કરીએ તો કે ભાઈ સમછેદી ના બાદ બાકી જે સરવાળો કર્યો હવે આપણે બાદ બાકી કરી લઈએ, એમાં પણ મિત્રો કઈ છે નહીં. જોઈએ દાખલો, જોઈએ બાદ બાકી કરો. પાંચ ના છેદમાં નવ ઓછા ચાર ના છેદમાં નવ, મિત્રો છેદ સરખા છે કઈ છે નહીં. આગળ ની સંખ્યા હોય એ મોટી હશે, પાંચ ના છેદમાં પાંચ માંથી ચાર કાઢવાના છેદના નવ ના નવ સરખા રહેશે, કેમ કે છેદ બંને ના સરખા છે એટલે જવાબ આવશે એક ના છેદમાં નવ. જે રીતે મિત્રો આપણે સરવાળા કર્યા એ જ રીતે બાદ બાકી છે. અહીંયા આપણે બીજું ઉદાહરણ કરી લઈએ, મિત્રો અહીં ખાસ ધ્યાન આપ્યા બરાબર. આ બાદ બાકી કરવાની છે, પાંચ પૂર્ણાંક ચાર દુત્યાંશ છે માઇનસ ચાર પૂર્ણાંક ત્રણ દુત્યાંશ છે ની બાદ બાકી, તો આ રીતે થશે. આ બેનું પેલા તો મિશ્ર પૂર્ણાંક છે ને સાદા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી નાખીએ, પાંચ દુ દસ ને ચાર ચૌદ નો ચોગડો છેદમાં બે ચાર અહીંયા એક દુત્યાંશ ચાર કરી નાખીએ, ચાર દુ આઠ ને એક નવ ના છેદમાં બે. મિત્રો ખાસ નોંધી લે બરાબર, એક દુત્યાંશ એટલા માટે કરે કે અહીંયા જો ત્રણ હોત તો આપણે વધી જાત બરાબર. હવે આપણે જોઈએ તો કે ભાઈ ચૌદ ના છેદમાં બે છે બરાબર, તો ચૌદ ઓછા નવ છેદમાં બે, ચૌદ માંથી નવ બાદ કરીએ મિત્રો તો કઈ નથી, પાંચ ના છેદમાં શું આવશે? બે આપણો જવાબ આવે છે. આ રીતે એકદમ સરળ છે બરાબર, એકદમ સરળ દાખલા હોય. આવા દાખલાની અંદર એક હજુ દાખલો નવો આપણે સમજી લઈએ, કઈ રીતે પંદર ના છેદમાં સાત વત્તા દસ ના છેદમાં સાત ઓછા નવ ના છેદમાં સાત. જો આ રીતે દાખલો પૂછાય તો શું કરવું? અહીંયા આપણે જોઈએ છે એક સરવાળાની ક્રિયા છે અને એક બાદબાકીની, આવા આપણો સાદુ રૂપનો દાખલો કહેવાય બરાબર. આની અંદર આપણે સરવાળો ભાગુ સભાનો જે નિયમ છે એના આધારે જ આપણે કરીએ બરાબર. છેદ બધાના સરખા છે તો સમછેદીય પૂર્ણાંક છે એટલે લસા લેવાની જરૂર પડતી નથી. જો આ છેદ સરખા ન હોત તો આપણે પ્રથમ છેદ સરખા કરવા પડે. આના પછીનો જે ભાગનો વિડીયો છે એની અંદર આપણે
વિષમ છેદી અપૂર્ણાંકના જે સરવાળા અને બાદબાકી છે એ શીખશું. પણ અત્યારે આપણે એ જોઈએ 15 + 10 - 9/7. તો ખાસ જોઈએ 15 ને 15 + 10 કરીએ એટલે 25, 25 માંથી 9 જાય એટલે કેટલા થશે આપણે જોઈ લે, 25 માંથી 9 જાય એટલે 16, 16/7 આપણો જવાબ આવે છે. તો આ રીતે સમછેદી અપૂર્ણાંક છે એને આપણે સરવાળા અને બાદબાકી જોયા. તો મિત્રો હવે પછી ખાસ કરીને બીજો ભાગ છે જેની અંદર વિષમ છેદી છેદ સરખા ન હોય એનો સરવાળા અને બાદબાકી, ખાસ નવોદયમાં એ બહુ પૂછાય છે. પણ જો આપણને આટલી સમજણ હોય સમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીની, જો સમજણ હોય તો વિષમ છેદી આપણને આવડી જાય. તો એટલા માટે આપણે આ ભાગની અંદર ખાસ સમછેદી અપૂર્ણાંક છે અને વિશિષ્ટ દાખલા જે પરિમિતિને મેં તમને કીધા ને હોમવર્કમાં ત્રિકોણનો આપ્યો એ ખાસ કરજો અને વધારે પ્રયત્ન કરો એટલે એકદમ સરળતાથી આપણને અપૂર્ણાંક ચેપ્ટર છે આવડી જશે. તો હવે પછી આપણે ભાગ 4 ની અંદર વિષમ છેદીના અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી જોવા પ્રયત્ન કરશું. થેન્ક યુ.